અમરેલી જિલ્લાના આસ્થાનું પ્રતીક સમાન ધારીથી માત્ર 6 કિલોમીટર અંતરે આવેલા આય શ્રી ખોડિયાર માતાનું ગઢધરા ખોડિયાર મંદિર ઐતિહાસિક પુરાણ મંદિર આવેલું છે. કહેવાય છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રની ભૂમિ સંતો મહાસંતો ભક્તોની ભૂમિ કહેવાય છે. ત્યારે હાલ ખાસ કરીને વાત કરવામાં આવે છે તો ગુજરાતમાં ખોડિયાર માતાનું મંદિર મુખ્ય 3 મંદિરો આવેલા છે, જેમાં બધા જ મંદિરો સૌરાષ્ટ્રમાં આવેલા છે. આપણે અત્યારે હાલ વાત કરીએ છીએ ધારી તાલુકાના ગઢધરા ખોડિયાર મંદિરની, જે માત્ર 6 કિલોમીટર દૂર શેત્રુંજી કિનારે આવેલું માં ખોડિયાર ગઢધરા મંદિર છે. આ મંદિર પૌરાણિક મંદિરનું એક એવું માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 9મી થી 11મી સદીમાં થયું હોવાનું પણ અનુમાન છે. અહીં મંદિરમાં ભક્તો માટે રહેવા જમવા માટેની વ્યવસ્થા પણ છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે, તેને ગઢધરો અથવા કારીપાટ ધુનો પણ કહેવામાં આવે છે. તેની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે આય ખોડિયાર માતાજીનું સ્થાન છે. માતાજી જ્યાં બિરાજમાન છે ત્યાં સ્થાનની સારી તરફ મોટા પા મોટા ડુંગરા કોતરો અને ઝરણા છે. માતાજીની રવિવારે આ ધરાના પાણીથી સ્નાન કરાવીને શણગાર કરવામાં આવે છે. પુરાણી લોકવાયકાઓ એવી છે કે અહીં રાક્ષસો વસવાટ કરતા હતા, જેનો સંહાર કરવા માતાજી અને તેમની બહેનોએ ખાંડણીમાં ખાંડીને કર્યો હતો. આ પછી માતાજીએ પોતાનું મનુષ્ય દેહને ધરામાં ગારી દીધેલ, ત્યાં માત્ર ઘરાનો અંશ માત્ર દેખાતો રહી ગયો, જેથી આ સ્થાનને ગઢધરા કહેવામાં આવે છે. કેટલાક સંતો અહીં માતાજીએ બાળકીના સ્વરૂપના દર્શન પણ આપ્યા છે. આ મંદિરનો ઇતિહાસ લગભગ 1600 વર્ષ જૂનું માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર જૂનાગઢના રાજા રાનવગણની માતા સોનલદીને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી જ રાનવગણનો જન્મ થયો હતો. આમ જૂનાગઢ રાજવીને ગાદીનો વારસદાર આપનાર ખોડિયાર માતાજી ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી માં ખોડિયાર તરીકે પૂજાવા લાગ્યા. માતાજીનું ઇતિહાસ એવું છે કે
નવગણ વારંવાર અહીં ગરધરા ખોડિયાર માતાજી દર્શન કરવા આવેલ કહેવાય છે કે જ્યારે રાનવગણ તેની માનેલી બહેન ચાહલની વારે ચડ્યો ત્યારે અહીંથી પછાર થતો હોય તે વેરાએ તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો હતો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી જે સ્થળ હાલ ધૂનાથી ઓળખાય છે આ ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક માનવામાં આવે છે આ મંદિરમાં માતાજીના ભક્તોને સવારે 6 વાગે અને સાંજે 7:30 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું હોય છે તેમજ નવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં અહીં ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અહીં દિવસમાં 2 વાર આરતી થાય છે એક મંગલા આરતી 5:30 કલાકે અને બીજી આજે સાંજે 7:30 કલાકે પણ અહીં થાય છે નવરાત્રિમાં 3 વાર આરતી થાય છે તે આરતી 12 વાગે થાય છે અહીં આવેલ ધરો અહીંની મુખ્ય આકર્ષણ છે ચોમાસામાં અહીં કુદરતી સૌંદર્ય સર્વેકળાએ ખુલી ઉઠે છે ખોડિયાર માતાજીના મંદિરની દિવાલો કાચથી મઢવામાં આવે છે ધારીથી પાક્કા ડામર રોડ માર્ગે બસ અને અથવા પ્રાઇવેટ વાહનથી પહોંચી શકાય છે લોકો ખાનગી વાહનોનો સહારો લઈને પણ અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે જિલ્લાના ધારી તાલુકાના ગળતરા ખોડિયાર મંદિરના મુલાકાત લઈ રહી છે ખોડિયાર મંદિર પુરાતન મંદિર અહીં આવ્યું છે 800 વર્ષની આશરે મંદિર હોય ત્યાં અત્યારે ભાવિ ભક્તો પણ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે આપણે તો ભાવિ ભક્તોની પણ મુલાકાત લીધી અને પુરાતન મંદિરના ઇતિહાસ વિશે પણ જાણ્યું આપણે ભક્તોનો માહોલ પણ જોયો હતો અને અહીંયા દર રવિવારે અને મંગળવારે પણ લોકોનો માહોલ જોવા મળતો હોય છે ત્યાં આપણે મંદિરની મુલાકાત લીધી હતી પ્રતાપ વારા સાથે અશોક મણવર ZSTV અમરેલી